નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં કૂદકે ને ભૂસકે મોંઘવારી મૂકી રહી છે માજા. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે, જેને લઈને મધ્યમ વર્ગના પરિવારોએ તો હવે ઘર ચલાવવું પણ બની રહ્યું છે મુશ્કેલ. તો ગરીબોની તો શું વાત જ કરવાની દર્શક મિત્રો. જી હા, સતત વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાતું જ રહે છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાં પીએનજી, બાદમાં સીએનજી, તાજેતરની જ વાત કરીએ તો ત્યારબાદ સિંગતેલના ભાવમાં પણ જોવા મળ્યો હતો વધારો, જેમાં મધ્યમ વર્ગીય લોકો ખૂબ જ પીસાતા હોય છે આ મોંઘવારી વચ્ચે. એક તરફ દર્શક મિત્રો, લગ્ન ગાળાની સિઝન વચ્ચે એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો હતો મોટો એવો. એવામાં જો અમે તમને એમ કહીએ કે તમારી માટે આવી રહી છે ખુશખબર, તો જી હા, ગુજરાતના 70 લાખ કુટુંબોને રાહત દરે મળશે સિંગતેલ, અને એ પણ વર્ષમાં 2 વાર નહીં, દર મહિને. જો અમે આમ કહીએ તો સાંભળીને તમે જરૂરથી ચોંક્યાઈ ઉઠશો, પરંતુ દર્શક મિત્રો ખરેખરમાં આવું કંઈક થવા જઈ રહ્યું છે. ખબરો એવી સામે આવી રહી છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કરેલ વાયદાને પૂરો કરવા માટે કસી છે કમર. કોને મળશે આનો લાભ? સૌથી પહેલો જ સવાલ અહીં આ થાય. તો વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં દર્શક મિત્રો. ગુજરાતની ચૂંટણી પહેલાં આપને જણાવી દઈએ કે ભાજપે ઢંઢેરામાં વર્ષમાં 4 વાર રાહત દરે ગરીબોને સિંગતેલ આપવાનું આપ્યું હતું વચન. હવે સરકારનું જે વચન છે ને તે સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે, પણ આ આંકડો થોડો અડધો થઈ ગયો છે તેવું કંઈક ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે. જી હા, રાજ્યમાં ફક્ત 2 વખત 70 લાખ કુટુંબોને રાહત દરે મળશે સિંગતેલ. હજુ આગળ ખબર સાંભળી લો તમે, એવું નથી કે ફક્ત 2 વખત. આપને જણાવી દઈએ કે દર મહિને પણ રાહત દરે સિંગતેલ મળશે તેની વિચારણા ચાલી રહી છે સરકાર તરફથી, તેવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે. પહેલાં તો દર્શક મિત્રો આપને વાત કરીએ તો ગુજરાત સરકાર આ મામલે બજેટમાં આ મામલો જે છે તેને પાસ કરાવી દેશે. રાજ્યમાં ફક્ત 2 વાર 70 લાખ કુટુંબોને રાહત દરે સિંગતેલ મળશે. રાજ્યના બજેટમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વધુ સિંગતેલ રાહત દરે વિતરણ કરવાની જે યોજના છે ને તે પણ સામેલ જ છે. હાલમાં સિંગતેલ ભાવ એક તરફ જ્યાં ભડકે પડી રહ્યા છે ત્યારે ગરીબો માટે આ યોજના ઘણી રાહત અપાવશે. તમને જણાવી દઈએ કે જેમ પહેલા અમે આપને જણાવ્યું કે રિપોર્ટ અનુસાર દર મહિને 1 લિટરના પાઉચ લેખે 12 મહિના આ રીતે સિંગતેલ આપવાની યોજના પણ છે વિચારમાં. આ એક ખુશખબર પણ છે. અન્ય જો કે દર્શક મિત્રો, ભાજપના છેલ્લા ચૂંટણી ઢંઢેરામાં વર્ષમાં 4 વખત પાઉચ સિંગતેલનું આપવાનું, 1 લિટરનું વિતરણ કરવાનું તેનું તે શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. એવામાં આપને પહેલા તો જણાવી કે હાલ જન્માષ્ટમી અને દિવાળી પર્વ એમ 2 વખત જ 1-1 લિટરના સિંગતેલના પાઉચનું રાહત દરે વિતરણ થઈ રહ્યું છે, જ્યારે ભાજપના ઢંઢેરામાં મકર સંક્રાંતિ અને હોળી એમ અન્ય 2 વખત વધુ વખત તહેવારોમાં આવા પાઉચ આપવાનું પ્રપોઝલ કરાયું હતું. આમ સરકાર આ મામલે ગંભીર હોવાથી ગરીબોને હાલમાં ફાયદો થાય તેવી પૂરેપૂરી છે શક્યતા. રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો, રાજ્યમાં 8 લાખ જેટલા અંત્યોદય પરિવારો અને 62 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોને મળીને 70 લાખ કાર્ડ ધારક પરિવારોને રાહત દરે મળશે સિંગતેલના પાઉચ. ગત વર્ષની વાત કરીએ તો 100 રૂપિયામાં પાઉચ આપવામાં આવ્યું હતું સિંગતેલનું, જે રાજ્ય સરકારને આશરે 190 રૂપિયામાં પડ્યું હતું. આમ 1 વખત પાઉચના વિતરણ પાછળ સરકારને અંદાજિત 63 કરોડનો ખર્ચ થયો હતો. એટલે કે જો રાજ્ય સરકાર વર્ષમાં 4 વખત સિંગતેલ રાહત દરે સિંગતેલનું પાઉચ આપે તો સબસિડી પાછળ સરકારને આશરે 250 કરોડનો, અને વર્ષમાં 12 વખત જો સિંગતેલ રાહત દરે આપે તો 750 કરોડનો ખર્ચ થશે તેવું કહી શકાય. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે ખબરો અનુસાર ઘઉં ચોખાનું જે વિતરણ હતું તેની પાછળનો 1 વખતનો ખર્ચ રાજ્ય સરકારનો બચી ગયો, કારણ કે હવે કેન્દ્ર સરકાર આ ખર્ચ ભોગવી રહી છે. આમ રાજ્ય સરકારનો આ ખર્ચ બચતા હોવાને કારણે સરકાર સિંગતેલ 12 મહિના આપે તેવી યોજના હાલમાં વિચારણામાં છે તેવું ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે. જો આ નિર્ણય બજેટમાં પસાર થયો તો ગરીબોને દર મહિને સિંગતેલ મફતમાં મળતું થઈ જશે. ખૂબ જ ખુશીની વાત કહી શકાય, ખુશીની ખબર કહી શકાય આ. અને પરથી તો દર્શક મિત્રો એમ કહી શકાય કે ચૂંટણી પહેલાં ભાજપ ગુજરાતમાં માસ્ટર સ્ટ્રોક મારવાની તૈયારીમાં છે, માસ્ટર સ્ટ્રોક મારી શકે છે. શું કહેશો આપ આ અંગે? કમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.